હવે મંગળ પર પણ યુપી અને બિહાર કેવી રીતે? તમને જાણીને નવાઈ લાગશે કે તમારી સમક્ષ જે દેશના મેપમાં બિહારનું હિલસા અને ઉત્તર પ્રદેશનું મુરસાન દેખાય છે તે હવે મંગળ પર પણ સ્થિત છે. પીઆરએલના વૈજ્ઞાનિકોએ મંગળ પર આ સ્થળની શોધ કરી છે. આપકો યે જાણકાર ખુશી હોગી કે જો મુરસાન ક્રેટર હૈ વો મુરસાન એક વિલેજ હૈ હાથરસ કે પાસ ડિસ્ટ્રિક્ટ અલીગઢ કે પાસ હૈ ઓર યે મેરી જન્મભૂમિ હૈ તો મેરા જન્મ જો હૈ વો મુરસાન વિલેજ મે હુઆ થા. ઇસી પ્રકાર જો હિલસા ક્રેટર હૈ ઉસકા નામ જો હમારા જો હમારે સાથી હૈ જિન્હોને પેપર પબ્લિશ કિયા હૈ ડોક્ટર રાજીવ રંજન ભારતી ઉનકે જન્મ વિલેજ પર રખા ગયા હૈ હિલસા. તો યે બિહાર મે એક ગાંવ હૈ ઓર યે ભી એક છોટા સા ગાંવ હૈ જહાં કી પોપ્યુલેશન બહોત કમ હૈ. ધરતી પર ખાડાનું મહત્વ ન હોય પરંતુ મંગળ, ચંદ્ર અને અન્ય ગ્રહો પર મળી આવતા ક્રેટરને વિવિધ નામો આપી તેનો અભ્યાસ કરવામાં આવે છે. આમાંના સૌથી મોટા ક્રેટર આશરે 65 કિલોમીટર વ્યાસમાં ફેલાયેલા છે, જેને પ્રોફેસર દેવેન્દ્ર લાલના માનમાં લાલ ક્રેટર નામ આપવામાં આવ્યું છે. પ્રોફેસર લાલ, જેમણે 1972 થી 1983 સુધી પીઆરએલના ડાયરેક્ટર તરીકે સેવા આપી હતી, તેમણે કોસ્મિક રે ફિઝિક્સ અને અવકાશ સંશોધનના ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. ડોક્ટર હોમી બાબાને જો ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં જો શરૂ કિયા વો કોસ્મિક રે ફિઝિક્સ કા થા. અબ વો હમારા મેરા જો અપના ફિલ્ડ હૈ ઉસસે કાફી ક્લોઝ હૈ. યે કોસ્મિક રેઝ ક્યા હૈ? બાહ્ય અવકાશ સે ઇતને બડે વેગ સે એઝ ક્લોઝ ટુ ધ વેલોસિટી ઓફ લાઇટ, પ્રકાશ કી ગતિ સબસે જ્યાદા હોતી હૈ વૈસે, તો પ્રકાશ કી ગતિ કે નજદીક મેં યે એટોમિક ન્યુક્લિયાઈ પ્રોટોન્સ ઓર દૂસરે દૂસરે જો પાર્ટિકલ્સ હૈ વો આતે હૈ. મંગળ પર મંગળ વેલ્સ નામની એક જગ્યા છે જે સંભવિત રીતે એક ઘાટી છે. મંગળ પરના થાર્સસ વોલ્કેનિક રીજનમાં લાલ ક્રેટર લાવાથી ઢકાયેલો છે. આ ક્રેટરમાં લાવા સિવાયની અન્ય સામગ્રીના ભૌગોલિક પુરાવા પણ પીઆરએલને મળ્યા છે. કે અગર હમ માર્સ પર લેન્ડિંગ કરતે હૈ જૈસા કે ઇન્ડિયન મિશન્સ કા અભી ઓબ્જેક્ટિવ હૈ કે હમ લોગ અભી ઓર્બિટર કે બાદ જો મંગલયાન હમારા ઓર્બિટર થા ઉસકે બાદ લેન્ડર હમ લોગ બનાએ ઓર માર્સ પર લેન્ડ કરે તો ઉસમેં કિસ જગહ પર લેન્ડ કિયા જાય ઉસકો ઢૂંઢને કે લિયે ઓર ઉસમેં કિસ પ્રકાર કે સાયન્સ ઓબ્જેક્ટિવ્સ રખે જાયેંગે ઉસમેં બહોત સહાયતા મિલેગી. ભારતમાં જ્યારે ખૂબ જ સીમિત સંશોધનો સાથે અંતરિક્ષ કાર્યક્રમનો શુભારંભ થયો ત્યારે કોઈએ પણ વિચાર્યું નહોતું કે ભારત દેશ ચંદ્ર અને મંગળ પર પોતાના યાન મોકલી શકશે. હવે દુનિયાની ગમે તે સ્પેસ એજન્સી ચંદ્ર કે મંગળ પર જશે તો તેઓને ભારતના અંશ અચૂક જોવા મળશે. અને આ જ કારણ છે કે ભારતના લોકો દેશના સ્પેસ પ્રોગ્રામની સફળતાઓ જોઈને ખૂબ ગૌરવ અનુભવે છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.